વડોદરા શહેર વોર્ડ નંબર 14માં આવેલા વાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત વડોદરા શહેર રાવપુરા વિધાનસભામાં આવેલા વાડી મહાદેવ તળાવ પાસે 50 વર્ષ જૂની ગેસની લાઇનનું ₹85 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાદેવ તળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઊભી થઈ હતી, જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધો સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ વિસ્તારમાં નવી ગેસ લાઇન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે નવી ગેસ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશનમાં કમિશનરશ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું. તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે. આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16ની હદર છે. તો બંને બાજુઓ કાર્પેટ તિલકોટ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે. તેની સાથે સાથે લગભગ 80 લાખથી પણ વધારેના કિંમતના આ વિસ્તારના બે રોડ લીધા છે, સાથે બરણપુરા વિસ્તારનો પણ રોડ લીધો છે, તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે મેયરશ્રીના હસ્તે. અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી, ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહોતો. અને આમ જોવા જઈએ તો આખા એશિયામાં સૌ પ્રથમ વખત પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો 1972માં. જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારની જે લાઇનો લખાયેલી હતી, આજે 50 વર્ષ બાદ એ જ લાઇનોમાંથી ગેસ જતો હતો. પરંતુ 2009માં જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ, અને ગેલ સાથેની ભાગીદારી એવી અદ્ભુત હતી, એના પહેલાં ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી, ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી, પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે 50% ભાગીદારી કરવામાં આવી. આપણે બધા જ જાણે છે કે ગ્રેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે. VGL દ્વારા, એટલે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા, જ્યારથી 2019થી લઈને આજ દિન સુધી લગભગ 1.5 લાખથી પણ વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે. વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં કે જેના ધારાસભ્ય છે વિધાનસભા ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, આજે વિસ્તારના જે અલગ અલગ ખાતમુહૂર્તો છે એમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ પધાર્યા છે. અને આ એરિયા 14 અને 15ની બોર્ડર છે, ખાસ કરીને વોર્ડ નંબર 14માં સી વિલા ફ્લેટથી લઈ અને કવિ પ્રવાણી સ્કૂલ સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટનું કામ છે. એવી જ રીતે અંબા માતાના મંદિરથી લઈ અને સ્કાયમાર્ક થઈ અને આસીસી રોડ સુધીના રસ્તાનું કામ છે. એવી જ રીતે બરાનપુરામાં છત્રપતિ બેંકની બાજુની ગલીમાં સ્કૂલથી લઈને બેકરી સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટ છે. લગભગ 78 લાખના ખર્ચે આ બધા કામો થવાના છે. અને આ વિસ્તારના રહીશો કે જેમની લાંબા સમયની પડતર માગણી હતી કે આ રસ્તા સારા બને અને લોકોની સુવિધામાં વધારો થાય, એટલે આજે કોર્પોરેશન તેરા તુચકો અર્પણની ઉક્તિ સાર્થક કરતા સત્તા સેવા માટે જ આ ઉક્તિને પણ સાર્થક કરવા માટે આજે કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, તમામ કાર્યકર્તાઓ અને લોકલ રહીશોની વચ્ચે ઊભા રહી અને આજે આ ખાતમુહૂર્તનું આયોજન કર્યું છે, ત્યારે લોકલ રહીશોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છે. એવી રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે જૂની જર્જરિત ગેસ લાઇનો છે એનું પણ VGL દ્વારા આ ગેસ લાઇનોનું નવીનીકરણ કરવાનું કામ હાથમાં લીધું છે. વારસિયા છે, મહેતાપોર છે, આ બધા વિસ્તારોમાં જૂની ગેસ લાઇનો છે એને પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે બદલી અને નાગરિકોની સુરક્ષા, સલામતી અને અવિરત ગેસનો જથ્થો મળી રહે એ માટેનું આયોજન છે. ગેસ ડિપાર્ટમેન્ટ રોજના 950 કનેક્શન આપી રહ્યું છે. જે કોઈ પેન્ડિંગ અરજીઓ છે આવતી 3 થી 4 મહિનામાં, એટલે મહિને 4 થી 4.5 હજાર જેટલા કનેક્શનો આપી અને 3 થી 4 મહિનામાં 16 થી 17 હજાર કનેક્શનો આપવામાં આવશે. એટલે વડોદરા કોર્પોરેશન નાગરિકોની સુવિધા માટે હંમેશા એમના પડખે રહ્યું છે અને નાગરિકોની સુવિધામાં વધારો થાય એ માટે કોર્પોરેશન હંમેશા કટિબદ્ધ છે.